फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेडियोनी अंदर आप जो चैप्टर 17 अने 19। 17 एटले के मारा सपना में आया हरी तेना आईएमपी क्वेश्चन अने चैप्टर 19 एटले के पप्पा हवे फोन मूकू ते बन्ने काव्य छे तेना आपणे आईएमपी क्वेश्चन जोईशुं। शुरू करीए आजनो आ वीडियो। ते पहेला जो तमे मारी आ चेनल पर नवा होय तो मारी आ चेनलने सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानुं न भूलता। शुरू करीए आजनो आ वीडियो। साझी वातुना गाडा भराई द्वारा શું કહેવા માંગે છે? જવાબ, વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં જ બધું સમજાવવા માંગે છે। ત્યાર પછી, મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો ભાવ। જવાબ, સમર્પણ ભાવ। ત્યાર પછીનો પ્રશ્ન, ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? ઉત્તર, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા। સૌપ્રથમ શ્રી કૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વાહલી કરી, પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા। ત્યાર પછીનો પ્રશ્ન છે, માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? ઉત્તર, પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના એટલે કે ઈચ્છા અરમાનો ઊંઘમાં આંજે છે, અર્થાત એ ભૂલી નથી। ત્યાર પછીનો છેલ્લો આઈએમપી પ્રશ્ન છે, મોટું, હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો। ઉત્તર, ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાહુરી બની જાય છે। સપનામાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, સુલાવી અને વાહલી કરી એટલે કે ગોપીને પ્રેમરસમાં તરબ કરી દીધી। હરી ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે। ગોપીના મનમાં સુબા દ્વારકાના શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે। હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે। એ મંગળમય અવસરે શુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે। આ જોઈ હરિના મુખથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાહુરી! એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થયો છે। જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।